नमस्कार विद्यार्थी मित्रों, केवी केवी ऑनलाइन क्लासरूम नी यूट्यूब चैनल में स्टैंडर्ड नाइन्थ में सब्जेक्ट साइंस में चैप्टर सिक्स टिश्यूज एले के पेशीओं लेक्चर चार सुधी अभ्यास करियो। हवे लेक्चर पांच में चेतापेशी और स्नायु पेशी विषे समझीशू। तो आपणे शुरुआत करिए स्नायु पेशी थी। ओके, तो स्नायु पेशीना सामान्य लक्षण तथा स्नायु पेशीना प्रकार जणावो। प्रश्न तमने लखवाने चार मार्कनी अंदर पण पूछाई सके। एना लक्षणों जोईए तो के आ पेशीना कोषो लांबा कोषोना बनेला होय छे अने तेने स्नायु तंतु कहेवामां आवे छे। अल एग्जाम में पूछाय के स्नायु पेशीना लांबा कोषोने शू कहे छे, तो जवाब शू आवशे? स्नायु तंतु। स्नायु तंतुमां विशिष्ट प्रकारनुं संकोचनशील प्रोटीन आवेलुं होय छे, तेने कारणे संकोचन अने शिथिलननी गति मळे छे। हवे ए संकोचनशील प्रोटीन एटलेमां कोण आवशे? तो के एक्टिन अने मायोसिन नामना बे संकोचनशील प्रोटीन आवेला होय छे, जेने कारणे ए स्नायु छे एनुं संकोचन अने शिथिलन थई शके छे। आथी आ पेशी आપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે। એટલે કે આપણે જે મૂવમેન્ટ કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, આપણી બધી દૈનિક ક્રિયાઓ જે કરીએ છીએ એ સ્નાયુ પેશીને કારણે શક્ય બને છે। તેના અહીં પ્રકાર આપ્યા છે ત્રણ: રેખી સ્નાયુ પેશી, અરેખી સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી। હવે એ નીચે પિક્ચરમાં તમે જોઈ શકો છો ત્રણ પ્રકારના આપણા શરીરમાં બતાવ્યા છે કે જે હૃદયમાં છે એમાં કાર્ડિયક મસલ્સ સેલ્સ એટલે કે રદ સ્નાયુ ના કોષો આવેલા છે। પછી તમે જોઈ શકો છો અહીં હાથના જે અહીંયા હાથ છે એના સ્નાયુના કો એને કીધું છે કે સ્કેલેટલ મસલ સ્કેલ એટલે કે હાડકા સાથે જોડાયેલા કોષો છે, અને અહીંયા જે બતાવ્યું છે જઠર જેવા આંતરિક અંગો છે આપણા કોષ્ઠાંતર અંગો એમાં સ્મૂથ મસલ સેલ એટલે કે તમે જોઈ શકો કે આ બંનેની અંદર તમે જુઓ કે આછા અને ઘાટા બિંબ જોવા મળે છે, જ્યારે અહીંયા સ્મૂથ સેલની અંદર જોવા મળતા નથી। એ ઉપરાંત તમે જુઓ આ બંને કોષનો આકાર કેવો છે? તો કે નળાકાર છે। અને આ કોષનો આકાર કેવો છે? તો કે આનો ત્રાક આકાર છે, સ્પિન્ડલ આકાર છે। ક્લિયર? હવે આપણે આગળ એના રચના વિશે આગળ પ્રકાર વિશે હમણાં આગળ જોઈએ। અહીં એ ઉપરાંત અહીં એક બાજુમાં એક ફિગર આપી છે, એના પણ એ જ આપ્યું છે કે આ જે પ્રકાર છે એ ત્રણ પ્રકાર આપ્યા છે: સ્કેલેટલ એટલે કે જે આપણે રેખિત સ્નાયુ છે પેશી કહીએ તે, પછી અહીં આપ્યું છે બીજું અરેખિત સ્નાયુ પેશી, બરાબર, કે જે અહીંયા આપણે કીધું કે ક્યાં જોવા મળે? તો કે આવા કોષ્ઠાંતર અંગો છે કે જે આપણું આખું પાચન તંત્ર છે એના અંગોમાં આવા પ્રકારના જોવા મળે। અને ત્રીજું જે હૃદય સ્નાયુ પેશી છે અહીંયા આપેલું છે એ આપણા હૃદય છે એ આખું હૃદય સ્નાયુ પેશીનું બનેલું છે। ક્લિયર? એટલે તમને લોકોને આ પેશીના કોષોના પ્રકાર અને તેના સ્થાનની તમને ખબર હોવી જોઈએ, અને એની ફિગર આપી છે કે કેવી રીતેના કોષો ગોઠવાયેલા હોય છે। આગળ આપણે એના વિશે ડિટેલ્સથી સમજીએ। તો હવે પહેલાં આપ્યું છે રેખિત સ્નાયુ પેશી એટલે કે એનો કંકા સ્નાયુ પેશીની રચના પણ કહેવામાં આવે છે। પ્રશ્ન બે રીતે પૂછી શકે: રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો અથવા તો કંકા સ્નાયુ પેશીની રચના સમજાવો। તો આ પેશી સ્નાયુ બંધ વડે કંકાલ એટલે કે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે। ક્લિયર? તો અહીં તમે જુઓ અહીંયા બાજુ અહીંયા જે ફિગર આપી છે આ ફિગર, તો આ બંને હાડકાં છે, બરાબર, અને એ હાડકાની વચ્ચે જે આ દ્રવ્ય છે આપણે આગળ જોઈ ગયા એને કહેવામાં આવે છે કાસ્થિ, બરાબર, ત્યાં કાર્ટિલેજ લખ્યું બતાવેલું છે। એ ઉપરાંત અહીં આપ્યું છે ટેન્ડન, ટેન્ડન એટલે અહીં આપણે વાત કરીને કે એ અસ્થિબંધ સાથે જોડાયેલા હોય છે। લિગામેન્ટ એટલે કે જોડાણ, બે સ્નાયુ વચ્ચેનું જોડાણ લિગામેન્ટથી થયેલું હોય છે। વધારે ડિટેલ્સથી તમે લોકો 11 સાયન્સની અંદર સમજશો। ક્લિયર? એ ઉપરાંત અહીં આપેલું છે કે અહીં જે એનિમેશન આપેલું છે તો કે આપણા હાથના આપણા જે સ્નાયુ છે એકબીજા કેવી રીતના છાતીના પિંજરાના હાથના ખભાના સ્નાયુ કેવી રીતે મૂવમેન્ટ કરે છે, કેવી રીતે સંકોચન વિસ્તરણ થાય છે, તમે જો એનો કલર ચેન્જ થતો હશે ત્યાં તમે એને જોઈ શકશો, અહીંયા કલર ચેન્જ થાય છે એટલે કે એનું સંકોચન વિસ્તરણ થાય છે, એના આધારે એ આપણી સ્નાયુ પેશીના કોષો છે એ લાંબા ટૂંકા થાય છે, જેથી કરીને આપણે હલનચલન કે આપણે કોઈ પણ ક્રિયાઓ કરી શકીએ છીએ।
એટલે કે જે આ જ વસ્તુ છે એ અહીં બતાવેલી છે અને એના કોષો છે આ બંને બરાબર એના કોષો આવી રીતેની ગોઠવણી થયેલી હોય છે એટલે કે શારીરિક ગતિશીલતામાં પ્રાપ્તકાળ મદદ કરે છે તેથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે આ સ્નાયુ પેશીનું હલનચલન છે એ પ્રાણીને ઈચ્છાશક્તિના આધીન હોય છે એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે એ સ્નાયુનું હલનચલન કરાવી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ અત્યારે હું બોલું છું તો મારા જડબાના જે સ્નાયુ છે ઉપલા જડબા નીચલા જડબાના સ્નાયુનું એ શું થાય છે સંકોચન વિસ્તરણ થાય છે તમારી ઈચ્છા પ્રમાણે હું બોલું છું બરાબર તો એ ગતિ કરાવી અને આપણી ઈચ્છાની જરૂરિયાત અનુસાર આપણે એને ગતિ કરાવી શકીએ છીએ તેથી તેને ઈચ્છિક સ્નાયુ પણ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તમે સાયકલને પેન્ડલ મારો છો બરાબર તો એ તમારી ઈચ્છા પ્રમાણે તમે સાયકલ ચલાવો છો તો એ આપણા હાથ પગના જે સ્નાયુ છે એમાં પણ ઐચ્છિક સ્નાયુ પણ આવેલા હોય છે હવે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ પેશીના સ્નાયુ તંતુમાં એકાંતરે ઘેરી અને ઝાંખી પટ્ટીઓની રેખા જોવા મળે છે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે એકદમ ડાર્ક કલર અને લાઇટ કલરની એવી પટ્ટી તમે અહીં જોવા મળે છે તેથી તેને રેખી સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે રેખી સ્નાયુ પેશી કંકાલ સ્નાયુ પેશી અથવા તો એને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે તમને ખબર હોવી જોઈએ ઐચ્છિક સ્નાયુ એટલે રેખી સ્નાયુ પેશી એ જ કંકાલ સ્નાયુ પેશી એટલે તમે એને નામ આપી શકો રેખી સ્નાયુ પેશી આપી શકાય કંકાલ સ્નાયુ પેશી આપી શકાય અથવા તો એને ઐચ્છિક સ્નાયુ પેશી પણ આપી શકાય હવે તેનું સ્થાન જોઈએ તો તે ઉપાંગો એટલે કે આપણા હાથ પગ છે એને શું કહેવાય આપણા ઉપાંગો શરીર દિવાલ એટલે કે આપણા શરીરની ફરતે જે દિવાલ આવેલી છે એમાં આ સ્નાયુ આવેલા હોય છે જીભની અંદર કંઠ નળીની અંદર અને અંદરના જે અમુક અંગો છે એની અંદર આવા ઐચ્છિક સ્નાયુ આવેલા હોતા નથી સ્નાયુ તંતુ આ પેશીના તંતુ લાંબા નળાકાર અશાખિત અને બહુ કોષકેન્દ્રીય હોય છે તમે જોઈ શકો કે આમાં મોટા બ્લેક કલરના જે ડોટ જોવા મળે છે એ બધા શું છે તો કે એક કોષકેન્દ્ર છે અને આના કોષો અશાખિત હોય છે એટલે કે વચ્ચે ક્યાંય જગ્યા જોવા નથી મળતી સીધે સીધા એ કોષો તમે એમ જોવા મળે છે લાઈન બંધ બરાબર ઓકે તો તમને લોકોને હવે ક્લિયર થઈ ગઈ હશે રેખી સ્નાયુ પેશી આગળ જોઈએ અરેખિત સ્નાયુ પેશી એને સરળ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે હવે આ પેશીનું સ્થાન લઈએ તો આંખની કીકી મૂત્રવાહિની ફેફસાની શ્વાસવાહિનીઓ અન્નળી અને રુધિરવાહિનીની દિવાલમાં હવે આ પેશીના કોષોનું સ્થાન તમને લોકોને એક્ઝામમાં પૂછાઈ શકે છે હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે અહીં જે આ આપ્યું છે બરાબર તો કે આ આપ્યું છે જઠ્ઠર છે આ નાનું આંતરડું અને મોટું આંતરડું બરાબર એમાં આવા અરેખી સ્નાયુ પેશી આવેલી હોય છે હવે તમે જો આ પેશીના કોષો છે એમાં ઝાંખા કે ઘેરા બીમ નથી જોવા મળતા પણ એની અંદર તમે અહીં જોઈ શકો અહીં આપેલું છે એનિમેશન એ ત્રાકાકારના કોષો છે અને વચ્ચે સ્પષ્ટ કોષકેન્દ્ર જોવા મળે છે એટલા માટે તેને અરેખી સ્નાયુ પેશી કારણ કે એમાં ઝાંખા અને ઘેરા બીમ જોવા મળતા નથી હવેના લક્ષણો જોઈએ આ પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે આ સ્નાયુ તંતુઓ એ ત્રાકાકારના ત્રાકાકાર એટલે શું તો કે વચ્ચેથી કેવા હશે પોળા હશે અને સાઈડના વચ્ચે અને વચ્ચેનો ભાગ છે એ કેવો હશે જાડો હશે અને એમાં શું જોવા મળે છે કોષકેન્દ્ર જોવા મળે છે ક્લિયર તો હવે એના કોષો છે એ ત્રાકાકાર એક કોષી ચપટા છેડેથી સાંકડા અને મધ્યમાંથી પહોળા હોય છે ક્લિયર તમે અહીં આકૃતિમાં અહીં એનિમેશનમાં અહીં પણ જોઈ શકો છો બંને જગ્યાએ હવે સ્નાયુ તંતુ એક કોષકેન્દ્રીય હોય છે તેમાં આછા અને ઘેરા રંગના આટડાપટ્ટા ન હોવાથી તેને અરેખી સ્નાયુ પેશી કહે છે અન્નળીમાં ખોરાકનું વહન અને કે રુધિરવાહિનીઓમાં રુધિરનો પ્રવાહ અનૈચ્છિક રીતે થાય છે એટલે આપણો જે ખોરાકનો કોળિયો ગળેથી જઠ્ઠર સુધી અને એ ઉપરાંત રુધિરવાહિનીમાં જે રુધિર પ્રવાહ છે અનૈચ્છિક રીતે આપણી ઈચ્છા પ્રમાણે એ અંગો આ કાર્ય કરતા કોષો કાર્ય કરતા નથી એટલા માટે એ સ્નાયુ પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે છે તે આપણી ઈચ્છા પ્રમાણે પ્રારંભ કે બંધ થતી નથી અરેખી સ્નાયુ પેશી એટલે કે બંધ નથી થતી એટલે શું કે આપણે એ પોતાની જાતે જ એ સ્નાયુ પોતાની જાતે સંકોચન વિસ્તરણની ક્રિયા કરે છે આપણી ઈચ્છા પ્રમાણે કંઈ કામ થતું નથી જઠ્ઠરનું સંકોચન વિસ્તરણ એ ઉપરાંત નાના આંતરડાનું અને મોટા આંતરડાનું સંકોચન વિસ્તરણ એ
और एक ही स्नायु पेशी द्वारा ज क्रियाशील हो आ पेशीना कोषों एनी क्यारे श्रमित थता नथी थाकी जता नथी ए सतत गति जरे एने कोई पण कार्यनी शुरुआत करे छे तो सतत एक गतिशील रहे छे ए धीमा के झड़पथी गति करता नथी। जारे आपणे कीधुं के ऐच्छिक स्नायु आपणे आगळ हमणां जोया कंकाल स्नायु पेशीना कोषो એ આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે, એની ઝડપ વધી પણ શકે છે, ઘટી પણ શકે છે, એટલે કે થાકી જાય ત્યારે એના કોષો ધીમું કાર્ય કરે। આ પેશીના કોષો ક્યારેય એવા શ્રમિત થતા નથી, કારણ કે એ પોતાના એ સ્નાયુ છે એ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે, એટલે કે એ ચેતાપેશીના કંટ્રોલ નિયંત્રણ દ્વારા આ સ્નાયુ છે કાર્ય કરે છે। અરેખીય સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે, તેથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે, એટલે કે એ સતત તાલબદ્ધ ક્રિયાઓ કરતા હોય છે। હવે આવશે હૃદ સ્નાયુ પેશી, બરાબર બાળકો? હૃદ સ્નાયુ એટલે નામ ઉપરથી જ ખબર પડે કે હૃદયમાં આવેલી પેશીઓ જે કોષો છે એને હૃદ સ્નાયુ પેશીના કહેવામાં આવે છે, અને હૃદય છે આખું આવી પેશીઓનું જ બનેલું છે। હવે તમે લોકો અહીં અહીંયા એનિમેશન આપેલું છે કે હૃદય છે એ સંકોચન અને વિસ્તરણ કરે છે સતત, એના કોષો આપણે જીવીએ છીએ ત્યાં સુધી જીવન પર્યંત લાઈફ ટાઈમ એના કોષો સંકોચન વિસ્તરણ કરે છે, અને એ કોષો ક્યારેય પણ શ્રમિત થતા નથી અને લયબદ્ધ સંકોચન કરે છે, એટલે કે એમાં ઝડપ કે ઘટાડો ઘટતા નથી। ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે જ્યારે કોઈ પણ ઝડપથી કાર્ય કરી દોડીએ છીએ, બરાબર, તો શું થાય છે, એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે તો એ હૃદય છે એના ધબકારા મીન્સ એની સંકોચન અને શિથિલનની ઝડપમાં વધારો થાય છે, પણ વળી પાછા પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે। હવે એમાં જે કોષો આવેલા છે બંનેની અંદર, આ પ્રકારના કોષો તમે જુઓ આમાં શાખા પડેલી છે, એટલે આ કોષોને શાખિત કોષો કહેવાય। આવા શાખિત કોષો રેખિત અને અરેખિત સ્નાયુ પેશીમાં હોતા નથી। હવે તમે જુઓ આમાં પાછળ ઘેરા અને આછા બીમ જોવા મળે અને વચ્ચે વચ્ચે કોષ કેન્દ્ર જોવા મળે છે। તો એની વ્યાખ્યા જોઈએ કે હૃદ સ્નાયુ પેશી એટલે શું, તો કે હૃદ સ્નાયુ પેશીના કોષો છે એ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે, અને અનૈચ્છિક પેશીને હૃદ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે। આના લક્ષણો જોઈએ તો તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે, સ્નાયુતંતુ એટલે કે સ્નાયુ કોષો છે નળાકાર છે, શાખિત અને એક કોષ કેન્દ્રીય છે, કે જે તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં। તે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરે છે। આ જે હૃદય જે એનિમેશનમાં જોવો છો ને, સંકોચન અને શિથિલન લયબદ્ધ રીતે થાય છે, એમાં વધારો કે ઘટાડો ઝડપથી થતો નથી, એકધારી ગતિથી એ લોકો એનું કાર્ય કરે છે, એટલા માટે આ સ્નાયુના કોષો શ્રમિત થતા નથી, થાકી જતા નથી। જો આ કોષો ધીમા પડે કે થાકીને બંધ પડે તો હૃદય કામ કરતું બંધ થઈ જાય તો માણસ કે બીજા અન્ય પ્રાણીઓ છે મૃત્યુ પામે છે, ક્લિયર? હવે એનું વિશેષ કાર્ય જોઈએ, હૃદયના સ્નાયુ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહી હૃદયના રુધિરના પંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે। તો હૃદયના રુધિર એક પંપ તરીકેની જે કામગીરી છે આપણે ધોરણ 10ની અંદર ડિટેલ્સમાં સમજીશું, પણ તમે એ જોઈ શકો છો કે હૃદય કેવી રીતે સંકોચન અને વિસ્તરણ એનું થાય છે, ક્લિયર? તો હવે આપણે આગળ જોઈએ એના પ્રકારો, એટલે કે જે સ્નાયુ પેશીના આપણે જે પ્રકાર જોયા જુદા જુદા એની તુલના કરવાની આપણે કીધી છે, બરાબર? તો એની તુલનામાં આપણે જોઈએ તો સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર, રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુ પેશી। હવે તમે એને જુઓ અહીં તો એના સ્નાયુતંતુ એના કોષો કેવા છે, તો કે આના રેખિતના અશાખિત છે, અરેખિતના અશાખિત છે, અને હૃદયના કેવા છે, શાખિત, આપણે હમણાં જોયું, બરાબર? હવે એની ગતિશીલતા, તો રેખિત સ્નાયુ પેશીના કોષો છે ઐચ્છિક છે, અરેખિતના અનૈચ્છિક, અને હૃદયના પણ અનૈચ્છિક, બરાબર? પછી ઘેરા અને આછા પટ્ટાઓ જે બીમની વાત કરી હતી એ રેખિતમાં હાજર હોય છે, અરેખિતમાં ગેરહાજર હોય છે, અને હૃદ સ્નાયુ પેશીમાં હાજર હોય છે। હવે તેનો આકાર જોઈએ તો એ લાંબા અને નળાકાર હોય છે રેખિતમાં, અરેખિતમાં લાંબા અને ત્રાકાકાર, અને હૃદ સ્નાયુ પેશીમાં લાંબા અને નળાકાર હોય છે। કોષ કેન્દ્રની સંખ્યા જોઈએ તો રેખિતમાં બહુ કોષ કેન્દ્રી,
और एक हितमा अने हृदय स्नायु पेशीनी अंदर एक कोषकेन्द्रीय संख्या हो के एक कोषकेन्द्र जोवा मळे छे। हवे कोषकेन्द्रना स्थान तो के आज रेखित स्नायु पेशी है एना परिघ तरफ, परिघ एटले के एक कोषनो जे पार्श्व बाजू है, पार्श्व बाजू अंतिम ने अंतिम क्षण अग्रछणानी बात नहीं थती, ए स्नायुतंतु मान लो कि आ रीतना है तो कि एन जे आज भाग होने परिघ विस्तार कहवाय। एटले कि एक कोष केन्द्र आ रीते गोठवायेलू हो का अही गोठवायेलू आ रीते हो बराबर। पछी आ स्नायुतंत्री मध्य में एट के जे आप जोयुं तुं के त्राक आकार हो बराबर, तो ये त्राक आकार की अंदर ए वच्चे आ रीते गोठवायेलू हो क्लियर। अने अही हृदय स्नायु कोषो है यी मध्य में एक जोवा मळे छे के आपणे हमणां ज आगळ जोयुं। हवे आवशे आपणे चेतापेशी, तो चेतापेशीनुं स्थान अने तेना कोषोनी रचना अने कार्य जणावो। तो चेतापेशीनुं स्थान जोईए तो मगज एटले के मस्तिष्क करोड़रज्जु अने चेतामां जोवा मळे छे। तो अहीं फिगर आपेली छे तमे जोई शको तो के मगज आप्युं छे, આજે જે બતાવ્યું છે એ કરોડરજ્જુ છે અને આ બધી જે નીકળેલી છે એ બધી શું છે એની ચેતાઓ છે ક્લિયર, કે જેના વિશે આપણે 10મા ધોરણમાં સમજવાનું છે। આપ્યું છે મનુષ્યનું ચેતાતંત્ર એના બે ભાગ પડશે, મધ્યસ્થ અને પરિઘવર્તી। મધ્યસ્થ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પીએનએસ એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ બરાબર, કે જે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે। હવે પાછા એના તમે જુઓ મધ્યસ્થ ચેતાતંત્રના બે ભાગ પડે, મગજ અને કરોડરજ્જુ। આ મગજ છે અને આ કરોડરજ્જુ છે ક્લિયર, અને પરિઘવર્તી ચેતાતંત્રના મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા। મગજમાંથી જે ચેતાઓ નીકળે છે એને મગજ મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુમાંથી આ જે ચેતાઓ નીકળે છે એને કરોડરજ્જુ ચેતાઓ કહે છે, જેની વિશે 10મા ધોરણમાં માહિતી મેળવશો। ચેતાકોષની જે રચના જોઈએ તો ચેતાકોષમાં કોષકેન્દ્ર અને ચેતારસ એટલે કે કોષરસ આવેલો હોય, ચેતારસ કહેતો એ ભલે અને કોષરસ કહેતો પણ ભલે। તો ચેતાકોષમાંથી લાંબી અને પાતળી શાખાઓ નીકળે છે, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો બરાબર, કે આમાં લાંબી અને પાતળી બરાબર શાખાઓ નીકળેલી છે, એટલે કે બે પ્રકારના તંતુ જોવા મળે છે બરાબર। આને શિખાતંતુ કહેવાય અને આને વચ્ચે જે પસાર થાય છે એને અક્ષતંતુ કહેવામાં આવે છે। આ કોષકાય, આ અંદરનો જે ભાગ છે એને કોષકાય કહેવાય, અને એ કોષકાયમાં કોષકેન્દ્ર જોવા મળે છે। એ ઉપરાંત એમાં તમે જોઈ શકો ઝીણા ઝીણા ડોટ સ્વરૂપે આવેલી છે, એને નીઝલની કણિકા કહે છે, જેના વિશે તમે લોકો 11 સાયન્સમાં ભણશો। અને એ ચેતાકોષના છેવાડાના ભાગે આવા ચેતાંતો આવેલા હોય છે। હવે શરીરમાં ઉર્મી વેગ એટલે ચેતાકોષ ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે। ઉર્મિવેગનું વહન એટલે શું, કે તમે કોઈ પણ વસ્તુને અત્યારે તમે સ્લાઇડમાં અત્યારે તમે જુઓ છો બરાબર, આ લેક્ચર ચાલુ છે તો તમે એ વસ્તુને જુઓ છો બરાબર, કાનથી તમે સાંભળો છો, તો એ જોવાની એટલે કે આંખની જે નેત્રચેતા અને કાનની કર્ણચેતા છે, સંદેશો મગજ સુધી એના કેન્દ્ર સુધી જાય છે અને પાછો સંદેશો એ જે તે કર્ણચેતા એના કાન સુધી અને નેત્રચેતા છે એના આંખ સુધી લાવે છે, જેથી કરીને આપણે જે તે વસ્તુને જોઈ શકીએ છીએ અને કર્ણચેતા વડે આપણે સાંભળી શકીએ છીએ, એને ઉર્મિવેગનું વહન કહેવામાં આવે છે, જેના વિશે ડિટેલ્સથી આપણે 10મા ધોરણમાં અને 11 સાયન્સની અંદર તમે અભ્યાસ કરશો ઓકે। હવે આપણે ચેતાકોષના, હવે કે ચેતાકોષ જ આપણે આગળ બાકી છે સમજવાનું એ સમજી આગળ હજી, તો ચેતાકોષના પ્રવર્ધો બે પ્રકારના હોય છે। એક્ઝામમાં પૂછાય ચેતાકોષના પ્રવર્ધોના નામ, તો ક્યાં આવશે તો કે અક્ષતંતુ અને શિખાતંતુ। ચેતાકોષના પ્રવર્ધ કે તો ભલે ને ચેતાકોષમાં બે પ્રકારના તંતુ પણ જોવા મળે છે। અહીં તમે આ ફિગર આપી છે ને સાથે સાથે એનિમેશન પણ આપેલું છે એ જ ફિગરનું બરાબર, તો કે એમાં ચેતાકોષમાં એમાં અક્ષતંતુ આપણે જોઈએ તો કે ચેતાકોષનો એ લાંબો પ્રવર્ધ છે, કે જે આ લાંબો જે પ્રવર્ધ એટલે કે જે વચ્ચેથી આ પસાર થાય છે એને શું કહેવામાં આવે છે, અક્ષતંતુ। તમે અહીં જોઈ શકો છો અક્ષતંતુમાંથી એ ઉર્મિવેગનું વહન થાય છે, અહીં જે પસાર થાય છે બરાબર એકદમ હાઇલાઇટ થાય છે વ્હાઇટ કલરનો એકદમ બરાબર, એ શું બતાવે છે, ઉર્મિવેગનું વહન બતાવે છે આની અંદર। હવે આગળ જોઈએ તો ચેતાકોષનો લાંબો પ્રવર્ધ છે અક્ષતંતુ, જ્યારે શિખાતંતુ છે એ ખૂબ જ નાની બરાબર શાખાઓ ધરાવતા પ્રવર્ધો છે, એટલે અસંખ્ય ટૂંકા અને લાંબા અસંખ્ય અને ટૂંકા પ્રવર્ધો ધરાવે એને શિખાતંતુ કહેવાય, અને એક જ લાંબો પ્રવર્ધ ધરાવે એને શું કહેવામાં આવે છે, અક્ષતંતુ કહેવામાં આવે છે।
ચેતાકોષની લંબાઈ છે, આ ચેતાકોષની લંબાઈ એ 1 મીટર સુધીની પણ હોઈ શકે છે. હવે ચેતાનું નિર્માણ, તો ઘણા ચેતાકોષમાં ચેતાતંતુ અક્ષતંતુઓ સંયોજક પેશીઓ દ્વારા સંકળાઈને ચેતાઓનું નિર્માણ કરે છે. એક્ઝામમાં આ ખાસ પૂછાઈ શકે કે ચેતાકોષ એટલે કે ચેતાતંતુઓનું નિર્માણ કઈ પેશી દ્વારા સંકળાઈને થાય છે, તો કે સંયોજક પેશી દ્વારા થાય છે. હવે એનું કાર્ય જોઈએ તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે, અને આ ત્વરિત એટલે ઝડપથી, અને આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરના એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. હવે તમે જોઈ શકો છો કે શિખાતંતુમાંથી બરાબર એ 12થી 18 વેગનું વહન એ કોષકાયમાં અને કોષકાયમાંથી અક્ષતંતુ મારફતે ચેતાતંતુ સુધી પહોંચે છે, જેના વિશે આપણે આગળ 11 સાયન્સમાં ભણશું. કારણ કે તમે લોકો જોવો છો, સાંભળો છો, એ બધું ચેતાઓ આ કોષોને કારણે શક્ય બને છે. હવે ચેતા અને સ્નાયુ પેશીના કાર્યાત્મક સંયોજનનું મહત્ત્વ જણાવો. બરાબર, તો એ ચેતાપેશીના કોષો છે, આપણે ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓમાં હલનચલનમાં મદદરૂપ થાય છે. બરાબર, ચેતાઓ છે એનું ઉર્મિવેગ એટલે સંદેશો છે આપણા સ્નાયુઓને આપે છે, અને જેને કારણે આપણે હલનચલન કરી શકીએ છીએ. સ્નાયુઓના હલનચલન અંગને ગતિશીલતા આપે, અને સામાન્ય રીતે બધા સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન પાયારૂપ છે, એટલે કે બંને સાથે જોડાયેલી જોવા મળે છે. હવે આ સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે, એટલે ચેતાઓ છે એ પ્રમાણે સ્નાયુ પેશી પાસે કાર્ય કરાવે, અને ઝડપથી પ્રાણીઓ છે પોતાના કાર્ય પૂરા કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા કોઈ પણ કાર્ય કરવું એ ચેતાપેશી અને સ્નાયુ પેશી દ્વારા શક્ય બને છે. અહીં તફાવત આપ્યો છે રેખિત અને અરેખિત સ્નાયુ. બરાબર, તો આપણે આગળ હમણાં કમ્પેરિઝન જોઈ ગયા, તુલના જોઈ ગયા. ઓકે, તો એનો પહેલો પોઈન્ટ છે તે ઐચ્છિક છે, તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. એમાં ક્રમબદ્ધ ઘેરા બીમ અને ઝાંખા બીમ હોય છે, એમાં આમાં ઝાંખા અને ઘેરા બીમનો અભાવ હોય છે. તેની રચના કરતા કોષો લાંબા અને નળાકાર છે, તેના કોષો લાંબા અને બંને છેડે અણીદાર એટલે ત્રાકાકાર હોય છે, અને એ હાડકા સાથે જોડાયેલા હોવાથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે, અને તેને સરળ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. ક્લિયર?